भरूसहना मां भगवान जगन्नाथ जी रथ यात्रा ने लाइने जिला पुलिस वड़ा डॉक्टर लीना पाटिल द्वारा शांति समिति की बैठक बोलावानी साथे साथे रथ यात्रा दरमियान कायदो ने व्यवस्था की परिस्थिति बनी रहे ते माटे लोखंडी पुलिस बंदोबस्त गोठवामां आव्यो होवानी माहिती पत्रकार परिषद में आपी हती। भरूच शहर में आषाढ़ी बीज ना दिवसे बे जगह थी रथ यात्रा काढवामां आवशे। भगवान जगन्नाथ बहन भद्रा अने भाई बलराम नी सवारी भरूच शहर में निकलशे। भरूच शहर में छेल्ला केटलाक समय थी शांतिपूर्ण रीते रथ यात्रा निकले छे। पाछला समय में कोरोना ना ग्रहण ना कारणे रथ यात्रा निकली ना हती। त्यारे आ वखते पहला जुलाई ने रोज आषाढ़ी बीज ना दिवसे ऊर्जा रोड पर थी आवेल भगवान जगन्नाथ जी नी रथ यात्रा परंपरागत रूट पर निकलशे। आ रथ यात्रा जगन्नाथ भगवान मंदिर थी ऊर्जा रोड थी थईने ऊर्जा चार रस्ता लाल बजार चकला थई थोड़ीपुर बजार विस्तार में फरशे। त्यारे आ रथ यात्रा दरमियान शांति बनी रहे कायदो अने व्यवस्था की परिस्थिति बनी रहे ते माटे भरूच जिला पुलिस वड़ा डॉक्टर लीना पाटिल नी अध्यक्षता में शांति समिति की बैठक जिला पुलिस वड़ा ना हेडक्वार्टर्स खाते मळी हती। अत्र उल्लेख करवो रह्यो के एक तरफ रथ यात्रा नो पहली तारीखे तहेवार छे, थोड़ा दिवसो बाद मुस्लिम बिरादरों नो बकरीद नो तहेवार छे। त्यारे आ बैठक ने लईने जिला पुलिस वड़ा नी अध्यक्षता में शहर ना तमाम विस्तारों माथी शांति समिति ना सभ्यों साथे एक बैठक योजवामां आवी हती અને જેમાં આગામી દિવસોમાં પહેલી જુલાઈ પહેલા જ એટલે કે 21 જૂનના રોજ ભરૂચ શહેરના તમામ વિસ્તારો ઉપર ફૂટ પેટ્રોલિંગની સાથે સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર ધાબા પોઈન્ટ, વિડીયોગ્રાફી, બોડી વોર્ન કેમેરા સહિત ઇન્ટરનલ પોઈન્ટ ઉપર પોલીસનો પહેરો હશે। જિલ્લામાં SRPની કંપનીઓ પણ તૈનાત રહેશે, સાથે સાથે સુરક્ષા એજન્સીઓ પણ સતત વોચ રાખશે। જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરમાં શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠકો કરવામાં આવી રહી છે। અંગેની વિગતો જિલ્લા પોલીસ વડાએ પત્રકારોને પત્રકાર પરિષદમાં આપી હતી। આવનાર રથયાત્રા અને અલગ અલગ સમાજના અને ધાર્મિક જે તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આજે ભરૂચ હેડક્વાર્ટર ખાતે એક શાંતિ સમિતિનું મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ધર્મના આગેવાનો, સમાજના અગ્રણીઓએ બધા અહીંયા મોટી સંખ્યામાં ભાગ લીધો છે। અમે આ પોલીસ તરફથી તમામને શુભેચ્છાઓ પાઠવી છે, સાથે સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને તમામ તહેવારો છે ઉત્સાહપૂર્વક આપણે ઉજવીએ એ માટેની અપીલ પણ કરેલી છે। રથયાત્રાના સંદર્ભમાં પોલીસે ખૂબ જ કડક બંદોબસ્ત રાખેલો છે, જેમાં ડ્રોન, બોડી વોર્ન કેમેરાથી માંડીને તમામ DYSP, PI અને PSI રેન્કના ઓફિસરોનો કડક બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને ડીપ પોઈન્ટ સાથેના બંદોબસ્ત સાથે બાઇક પેટ્રોલિંગ અને ઇન્ટરનલ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે। આ સાથે સાથે SRPની અને અમને જે બહારથી ફોર્સ મળશે એનો પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવશે। આભાર।